गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। अब आपने विद्यार्थी मित्रों गया लेक्चर के अंदर स्वाध्याय 9.4 प्रश्न नंबर 1 और प्रश्न नंबर 2 आपने होमवर्क में आपे लो दोस्तों, ये टॉपिक केवो होतो द्विपदी नो द्विपदी साथे गुणा, इन अंदर आपने 6-7 उदाहरणों समझ्या बराबर। પછી આપણે હોમવર્ક માં એકલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન આપે છે। હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે ટોપિક આવે છે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે સૌપ્રથમ ઉદાહરણ લઈએ 3-25 સ્વાધ્યાય તરફ જઈએ। તો એની અંદર પહેલું ઉદાહરણ છે a+7 અને a² + 3a + 5 આ પહેલું છે, આ દ્વિપદી છે, 1, 2 અને 3 આ ત્રિપદી છે, એનો શું કરવાનો છે ગુણાકાર। જે રીતે આપણે દ્વિપદી ને દ્વિપદી સાથે ગુણાકાર કરતા એ જ રીતે આમાં પેલા કૌંસ લખીને આપવાના બંને। તો ચાલો કરીએ, દાખલો ગણીએ a+7 કૌંસમાં લખી નાખો ત્રિપદી। હવે સાવ સરળ વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આની સાથે કરો, ઓમાં શું હતું અહીંયા સુધી બે જ પદ આવ્યા હતા તો આનો ગુણાકાર આની સાથે કરતા, આ આવ્યું ભલે નહીં ગુણ આપણે તો આનો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો, નિશાની એમ ન આનો ગુણાકાર આખા કૌંસ સાથે, ઈ જ પ્રોસેસ। પણ ઓમાં કૌંસમાં બે પદ હતા, આમાં કેટલા પદ છે 3 ભલે ન હોય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આની સાથે a² + 3a + 5 હવે જો એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર, અગાઉના દાખલાની અંદર એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર, એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર, તો + a² હવે જો તરત લાઈન થઈ જેવું જોઈએ 2 ને 3 + a³ 3a² કેટલી ઘાત 2 ઘાત + a² 5a + 7a² + 7 = 21a + 7 = 35 હવે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ જોવાનું, શું જોવાનું સજાતીય પદ, ચાલો a ની 3 ઘાત છે કે તો એમ એમ લખી નાખો, એ ની 2 ઘાત છે તો કે અહીંયા છે અહીંયા છે i+i+ તો 7 ને 3 કેટલા થશે આ 10, એ ની 2 ઘાત નિશાની મોટા પદ 7 મોટા માંથી 3 અને 7 માં એની નિશાની પ્લસ, તો આ પ્લસ ચાલો એ છે એક આ પદ અને એક આ તો આ બંને કેવા પદ કહેવાય સજાત, એ બંને કેવા છે પ્લસ, તો બંને નો સરવાળો 21 ને 5 કેટલા થશે 26, મોટો 21 તો પ્લસ એ + 35 એમ નો આપણને શું મળી ગયો જવાબ મળી ગયો 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચલ પદ। તો આ દ્વિપદી નો ત્રિપદી સાથે શું કર્યો આપણે ગુણાકાર કર્યો, શું કર્યો ગુણાકાર। ચાલો એના પછી બીજું ઉદાહરણ જોઈએ, તો એની અંદર a+b અને 2a - 3b + c દ્વિપદી નો ત્રિપદી સાથે શું કરવાનું છે ગુણાકાર। ચાલો વિદ્યાર્થી મિત્રો એના માટે સૌ પ્રથમ બંને કૌંસ લખી નાખીએ a+b 2a - 3b + c કમ્પ્લીટ આપ્યો। હવે આનો ગુણાકાર આખા કૌંસ સાથે 2a - 3b + c નિશાની
m હવે b નો ગુણાકાર આખા કૌંસ સાથે તો b m નો એનો ગુણાકાર આખા કૌંસ સાથે 2a માઈનસ 3b પ્લસ 6 એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર તો ચાલો કરીએ ગુણાકાર પ્લસ 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 2a ગુણ્યા a એટલે 2a સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ a ગુણ્યા 3b તો 3ab પ્લસ 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 a ગુણ્યા c a c પ્લસ 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 2ba प्लस माइनस माइनस 3b गुणिया b b स्क्वायर प्लस 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 b गुणिया c હવે શું જોવાનું સજાતીય પદ છે કે નથી a સ્ક્વેર કે આ નથી તો એમ નામ લખી નાખો a b વાળા પદ છે બે એકમ છે આ માઇનસ 3 આ પ્લસ તો શું આવશે માઇનસ 1 તો માઇનસ ab 1 લખી કે ન લખી કે ફેર પડશે ને એ સિવાય પદ છે નથી તો એમ ન આ તો આવી ગયું b સ્ક્વેર વાળા નથી તો એ એમ ન bc એ પણ એમ ન તો આટલો આપણને શું મળે છે જવાબ મળે છે તો આની અંદર એક જ સજાતીય પદ આવી AB વાળા પદ જતા છે તો આ શું કહ્યું આપણે દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર નેક્સ્ટ ત્રીજું ઉદાહરણ જોઈએ દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે તો સૌ પ્રથમ બંનેને શેમાં લખી નાખવાના કૌંસમાં લખી નાખો હવે આનો ગુણાકાર આખા કૌંસ સાથે તો આ x કૌંસમાં x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1 નિશાની એમ ન માઇનસ ના માઇનસ હવે બે નો ગુણાકાર આખા કૌંસ સાથે તો આ x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1 એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર તો પ્લસ 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 x ગુણ્યા x સ્ક્વેર તો x ની કેટલી ઘાત થશે 3 ઘાત હવે આપણે ફટાફટ આવડી જવું જોઈએ પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા x ગુણ્યા x એટલે 2x ની 2 ઘાત પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા x એટલે શું આવે ખાલી x માઇનસ પ્લસ માઇનસ 2x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4x માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 છે સારું ચાલો કરતે હવે 3 ઘાત છે ક્યાંય નથી ચાલો તો 3 ઘાત એમ નામ લખો વર્ગ વાળા પદ છે 2 ઘાત વાળા અહીંયા છે એ બંને કેવા છે માઇનસ એટલે માઇનસ 2 અને માઇનસ 2 તો કેટલા થાય માઇનસ 4 તો માઇનસ 4 x સ્ક્વેર માઇનસ x x વાળું પદ આ પણ x વાળું પદ આ માઇનસ f છે આ પ્લસ 4 છે તો આને સરવાળા બાદ બાકી કરી કેટલા આવશે પ્લસ 3 કેમ કે મોટો ચોવડો છે એટલા x પ્લસ 2 કેમ કે અચળ પર એક જ આપ્યું છે તો આ શું આપણને મળ્યું આ દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર કર્યો તો આપણને આવું મળે ચાલો કમ્પ્લીટ સમજાઈ ગયું બધાને તો જે અહીંયા આપણે બોર્ડ ઉપર વ્યવસ્થિત લખાવીએ છીએ કમ્પ્લીટ લખી જવાનું છે બરોબર અને હોમવર્કમાં આપીએ તો એ હોમવર્ક પણ ડેલી નું કરતું જવાનું છે સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથી ની અંદર જે મારો ટોપિક ચાલે એ પ્રમાણે એમાં દાખલા પણ ગણાઈ જવા જોઈએ નેક્સ્ટ હવે સ્વાધ્યાય આપણે લઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો કોઈ 4
प्रश्न त्री पूछे साधु रूप आप शु आप साधु रूप आप गुणाकार तो करवानो ज छे साधु रूप नी अंदर गुणाकार भागाकार सरवाळो विभाग बाकी बधुं आवी छे तो सौ प्रथम आकार करिए तो आ एक्स स्क्वेर काउंस एक्स प्लस पांच निशानी एमन पांच नो गुणाकार काउंस साथे करो आ एम नो साथे साथे लेतु हवे एक पदी नो द्विपदी साथे गुणाकार एक पदी नो द्विपदी साथे आ साथे लेतु छो प्लस 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 एक्स नी बे घात ने एक्स तो एक्स नी केटली घात साथे त्रण घात प्लस 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 पांच गुणिया एक्स स्क्वेर पांच एस स्क्वेर माइनस प्लस माइनस पांच गुणिया एक्स पांच माइनस प्लस माइनस पांच गुणिया पांच एट पचीओ पचीओ पचीस आ एम नम ले तो जाऊ साथ साथ एम कई फेरफार करवानो नहीं हवे जुओ सजातीय पद छे एक्स नी त्रण घात नहीं तो चलो लखी नाखो पांच एक्स नी बे घात नहीं चलो लखी नाखो पांच एक्स एक्स वालू पद नहीं चलो लखी नाखो आ माइनस पची आ प्लस पची तो ये बने पचीस पचीस निशानी अलग तो ये बने शू थी जाते कैंसल थी जाते उड़ी जाते मतलब जीरो आ जाए जीरो लखवानी जरूर नहीं कम्प्लीट तो पेलो दाखलो आवो हतो हवे विद्यार्थी मित्रों अहीं जुओ होमवर्क छे स्वाध्याय 9.4 प्रश्न नंबर 3 एनी अंदर बीजो दाखलो त्रीजो दाखलो पांचमो दाखलो अने छठो दाखलो आटला दाखला तमारे शेमां गणवाना छे होमवर्क नी अंदर गणवाना छे कम्प्लीट जे आपणे समजी ग्या छे टॉपिक एने अनुरूप छे एमां कई बहु बहु नवीन छे ने एमां बीजो दाखलो छे अने जीवो छे એટલે એ પણ તમને આવડી જશે એમાં પણ પેલા દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો પછી કે હું સાથે ઉમેરતો જવાનો સાથે સાથે એટલે આપણે આ રીતનો જવાબ મળશે ચાલો એક્સ જોઈએ આપણે કે છે મિત્રો ચોથો દાખલો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે સાધુ રૂપ આપવાનું છે તો આ તમે જુઓ છો દ્વિપદી અને દ્વિપદી અહીંયા પણ દ્વિપદી નો દ્વિપદી સાથે શું કીધો છે ગુણાકાર અહીંયા એક પદી નો દ્વિપદી સાથે શું આપ્યો છે ગુણાકાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એ હવે આનો ગુણાકાર આની સાથે કરીએ તો એ કૌંસમાં સી માઇનસ ડી નિશાની એમનો હવે બી નો ગુણાકાર આ કૌંસ સાથે પ્લસ ના પ્લસ એમનો હવે જો આ પ્લસ નિશાની આને લાગે છે આને લાગે છે એટલે આને શેમાં લખીએ આપણે મોટા કૌંસ ની અંદર આનો ગુણાકાર આની સાથે છે માઇનસ ના માઇનસ બી નો ગુણાકાર આની સાથે મોટો કૌંસ પૂરો હવે અહીંયા જુઓ જો પ્લસ 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 ટુ એ સી પ્લસ 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 2BD હવે આનો ગુણાકાર આની સાથે કરી નાખો આનો ગુણાકાર આની સાથે કરી નાખો અહીંયા અંદર સાધુ રૂપ આપીને ગુણાકાર કરી નાખો તો ચાલો જોઈએ પ્લસ 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 AD પ્લસ માઇનસ માઇનસ AD પ્લસ 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 BC પ્લસ માઇનસ માઇનસ BD प्लस एम नम अकाउंट एम ना दूर कर प्लस आ प्लस प्लस ए सी प्लस 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 ए डी माइनस प्लस माइनस बी सी माइनस प्लस माइनस बी डी आ मोटो अकाउंट एम नम आ बधु एम नम एम कई फेरफार करवानो नथी
करो तो आ बधु एम ना एसी एडी प्लस बीसी माइनस बीडी प्लस 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 एसी प्लस 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 एडी प्लस माइनस माइनस बीसी प्लस माइनस माइनस बीडी काउंट दूर थी गयो आ बधु एम 2AC plus 2B હવે સજાતીય પદનું વિચારો શું વિચારવાનું સજાતીય પદ કૌંસની બધું દૂર થઈ જાય એટલે સજાતીય પદ એટલે કે સરવાળા પદના પદનું વિચારો હોય તો કરવાનું નકર એમ ન થાય હવે AC AC વાળું પદ એકાય AC એકાય I plus I plus तो त्रण एक प्लस एक आएसी एक आएसी बे एसी प्लस बे आएसी कुल के एसी चार एसी तो चार एस हम के वो ले एडी चलो अह एक एडी अह बीजा एक एडी है आ माइनस एडी है आ के छे? प्लस तो ये बने शू थी जाते उड़ी जाते हम एनु कहीं लखवा હવે બીસી એક બીસી અહીંયા છે એક બીસી અહીંયા છે બીજા આગળ આપેલા આ પ્લસ બીસી છે આ માઇનસ એ બંને પણ શું થઈ જશે કેન્સલ થઈ જશે શું થઈ જશે કેન્સલ તો એનું પણ કઈ લખવાનું આ માઇનસ બીડી એટલે આ બીડી એક અહીંયા બીડી અને એક અહીંયા છે ત્રણ બીજી આવી પાસે પદમાં આ પ્યોર આ માઇનસ બીડી આ માઇનસ બીડી એટલે કેટલા થાય છે માઇનસ ટુ બીડી ત્યાં પ્લસ ટુ બીડી આવી પાછી આ માઇનસ ટુ બીડી આ પ્લસ ટુ બીડી એ બંને શું થઈ જશે ઉડી જશે તો કેટલા વધશે ફોર એ બાકી બધા પદ લખાઈ ગયા ઉડી ગયા ઉગતા તો ઉગાડી દીધા મોટા ઉગતા એ પાછા આપણે અહીંયા લઈ શકાય તો આવી રીતે સાધુ રૂપ આપણું તેની અંદર દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો એક પદી નો દ્વિપદી સાથે પણ અહીંયા જુઓ આ પ્લસ નિશાની છે આને લાગુ પડે છે આને લાગુ પડે છે એટલા માટે મોટા કૌંસ ની અંદર લઈ ગયું પછી આ બંને નું ગુણાકાર કરવું હોય એટલા કમ્પ્લીટ સમજાઈ ગઈ બધા હવે આવી રીતનો દાખલો વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો યાદ કરો છે પાંચમા દાખલાની અંદર અહીંયા સુધી આપેલું છે આ નથી હશે પણ દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર આવું આપેલું છે આ પદ આપેલું નથી તો આપણે આ અને આ બે વસ્તુ કરવાનું બધું લખવાનું થાય પણ એમાં અણુ અને ચલ એવું બધું બદલી જતું હોય બાકી રીત તો એના ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો આવ્યો છે એક પોઈન્ટ પાંચ એક્સ માઇનસ ચાર એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ અહીંયા દ્વિપદી ગુણાકારની ક્રિયા અને ત્રિપદી દ્વિપદી નો ત્રિપદી સાથે શું કરવાનો ગુણાકાર આ બંને પદ સાથે સાથે શું કરતું જવાનું લેતા જાઓ તો ચાલો જોઈએ સૌ પ્રથમ આની વાત તો આનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે એક પોઈન્ટ પાંચ એક્સ કૌંસમાં એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ માઇનસ ના માઇનસ હવે આનો ગુણાકાર આખા કૌંસ સાથે તો ચાર વાય કૌંસમાં એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ કૌંસ પૂરું આ બંને પદ સાથે સાથે લખી નાખવાના એનો જ્યારે ઉપયોગ કરવાનો આવે ત્યારે સરવાળા બાદબાકી એના કરવાના કમ્પ્લીટ આવ્યું હવે એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર આ બંને સાથે લેતા જવાનું તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ
पांच એટલે 15 ગુણ્યા 15 તો કેટલા આવે 225 પણ એક અંક પેલા અહીંયા પોઈન્ટ છે એક અંક પેલા અહીંયા પોઈન્ટ છે તો કુલ કેટલા આવે પોઈન્ટ પેલા પોઈન્ટ આવશે 2 એટલે કેટલા આવશે 2.25 x ગુણ્યા x x સ્ક્વેર પ્લસ 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 15 ચોકા કેટલા થશે 60 કેટલા અંક પેલા પોઈન્ટ એક અંક પેલા હવે 60 લખો કે 6 લખો બંને કેવું સરસ x ગુણ્યા y f y પ્લસ 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 15 કરી 45 કેટલા અંક પેલા પોઈન્ટ f x ના f ચાલો એના પછી આનો ઉપયોગ કરી માઇનસ પ્લસ માઇનસ 15 ચોકા 60 કેટલા અંક પેલા પોઈન્ટ એક અંક પેલા વાય એક્સ માઇનસ પ્લસ માઇનસ ચોકે ચોકે 16 વાય ગુણ્યા વાય વાય સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 4 કરી 12 વાય આ એમ નંબર ને પોઈન્ટ આ માઇનસ 4.5 એફ આ પ્લસ 12 વાય કમ્પ્લીટ આટલું હવે આની અંદર જોઈ લો સજાતીય પદ છે એક્સ સ્ક્વેર વાળું પદ છે એ કઈ નથી તો ચાલો લખી નાખો 2.25 એક્સ સ્ક્વેર ચાલો એક્સ વાય વાળું પદ એ કયા આ વાય એના સિવાય છે આ 6.0yx આ પણ 6.0yx તો એ બંને કેવા સરસ એક પ્લસ એક માઇનસ તો એ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે એ લખવાના ચાલો હવે x વાળું પદ 4.5x x વાળું પદ આ પણ 4.5x આ પ્લસ આ કેવું માઇનસ તો એ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે આ તો આવી ગયું હવે આનો ઉપયોગ વાય સ્ક્વેર વાળા પદ છે નથી તો ચાલો લખી નાખો માઇનસ 16y સ્ક્વેર ચાલો આવી ગયું હવે વાય વાળા પદ એક અહીંયા છે એક અહીંયા છે આ માઇનસ આ પ્લસ 12y 12y એ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે એ પણ લખવા પડશે નહીં તો કેટલું વધે છે 2.25x સ્ક્વેર માઇનસ 16y સ્ક્વેર આ શું આવી ગયો જવાબ સાદો મૂકજો જવાબ આવી ગયો છે સાવચેત આને લગતા કઈ પણ દાખલા સ્વાધ્યાય પોથીમાં આપેલા હોય તો એ આપણે જાતે કરવાના રહે પણ પ્રેક્ટિસ કરવી પડે ચાલો હવે આપણે આ સ્વાધ્યાય 9.4 એનો છેલ્લો દાખલો આપ્યો છે એ ગણીએ ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.4 નો છેલ્લો દાખલો a પ્લસ b પ્લસ c ગુણ્યા a પ્લસ b માઇનસ c ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે આપેલો છે તો બરાબર તો આનો ગુણાકાર ત્રિપદી સાથે કરો આનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે a પ્લસ b માઇનસ c પછી આનો ગુણાકાર આખા કૌંસ સાથે પછી આનો ગુણાકાર આખા કૌંસ સાથે ચાલો કમ્પ્લીટ આજુ વિદ્યાર્થી મિત્રો હવે જુઓ જો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર સૌ પ્રથમ શું હોય ખોટું ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર તો આનો ગુણાકાર આખા કૌંસ સાથે કર્યો પછી આનો ગુણાકાર આખા કૌંસ સાથે કર્યો પછી આ પદનો ગુણાકાર આખા કૌંસ સાથે કર્યો પાછી જૂની અને જાણીને જાણીતી રીત આવી ગઈ એક પદીનો ત્રિપદી સાથે તો પ્લસ 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 એ ગુણ્યા એ એ સ્ક્વેર પ્લસ 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 એ ગુણ્યા બી એ બી પ્લસ માઇનસ માઇનસ એ સી પ્લસ 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 બી એ પ્લસ 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 બી ગુણ્યા બી બી સ્ક્વેર આવશે પ્લસ માઇનસ માઇનસ બી ગુણ્યા સી એટલે શું થાય બી સી પ્લસ પ્લસ
plus C A plus 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 C गुनिया B इतने C B plus minus minus C गुनिया C C square अब इस जगह पर कुछ हुआ काउंट बताए दूर से किया गुणाकार से किया और सर्वनाम करना तो भी क्या होगा A square क्या है A square वन को छे नहीं तो ये लकीन आपको A square A B वन को छे आना I B वन को छे बीजे क्या है आपके लू नहीं I A के बीच प्लस I A के बीच ना कुल कितना A बीच है B वन को चाहे तो प्लस 2AB AC AC આ માઈનસ આ પ્લસ તો એ બંને શું થઈ ગયા કેન્સલ થઈ ગયા ઉડી ગયા હવે આ તો આવી ગયું હવે b સ્ક્વેર છે કે નથી તો ચાલો લખી નાખો b સ્ક્વેર bc આ માઈનસ આ પ્લસ તો બંને શું થઈ ગયા કેન્સલ થઈ ગયા એટલે શૂન્ય થઈ ગયા y વધે છે શું માઈનસ c સ્ક્વેર તો આવી રીતે આપણે સાદું રૂપ આપવાનું હતું તો આમાં ત્રિપદી નો ત્રિપદી સાથે શું આપ્યો છે ગુણાકાર ગુણાકાર કર્યો કૌંસ દૂર કર્યા આવું નહીં એમાં જોયા સજાતીય પદ છે હોય તો સરવાળા બાકી કરવાનો જેનો થતા હોય કરવાના નતર એક નવ રાખી દેવાના પદ નિશાની તો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક ની અંદર આપણે 1 2 3 અને 4 દાખલા આપ્યા છે એ ઉપરાંત બીજા દાખલા આપણે અહીંયા ગયા છે તો ચાલો આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ જે પણ હોમવર્ક હોય કે કઈ પણ આપવામાં આવે તો વ્યવસ્થિત ગણવાનું છે પ્રેક્ટિસ સતત કરવાની છે એક વખત નું આવડે તો બે વખત પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ વગર દાખલા આવશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા ટોપિક સાથે મળશે નમસ્કાર